જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, હું કૃષ્ણા વગોહે ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 કોમર્સ એમાં જે અર્થશાસ્ત્ર વિષય અને એમાં છઠ્ઠું યુનિટ બજાર છે એની શરૂઆત કરીએ. તો હવે આપણે જોઈએ કે બજાર છે તેમાં આગળ બધી હરીફાઈઓ છે એ પણ આપી છે. બજાર છે સૌપ્રથમ એનો જે અર્થ છે એના ઘટકો છે એટલે કે વર્ગીકરણ છે એ આપેલું છે. તો આ રીતે આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કે સામાન્ય રીતે જે સ્થળે વસ્તુઓ અને સેવાઓ ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. બજાર કોને કહેવાય? તો કે સામાન્ય રીતે આપણે જોઈએ કે જે સ્થળે બધી અલગ અલગ વસ્તુઓ હોય છે, સેવાઓ હોય છે, એનું ખરીદ વેચાણ થતું હોય છે. એટલે કે વસ્તુ અને સેવાઓ છે એ બંનેનું ખરીદ વેચાણ થતું હોય, એટલે કે બંનેની આપણે થતું હોય છે. તો એવી જે જગ્યા છે એને આપણે બજાર કહીએ છીએ. કે આપણે બજાર વિશેનો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર થતો હોય, એટલે કે આપણે બજાર એટલે કેવું કે એવો મર્યાદિત ભૌગોલિક વિસ્તાર, એવો એરિયા કે એને બજાર કહીએ. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર કે વિનિમય કરવામાં આવે, એટલે કે એ લોકો દ્વારા જ એનો જે અંગત હેતુસર
ગ્રાહક છે એ ટુકમાંની અપેક્ષા હોય ખરીદી કરવાની, તો એ બજાર છે એમાં કોઈ ખરીદ વેચાણ ટુકમાં માટે શક્ય નથી બનતું. આમ તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીં વેચનાર છે પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ અને ખરીદનારનો વસ્તુમાંથી મળતો મહત્તમ સંતોષ છે મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. હવે વેચનાર તો શું હોય કે ઈરાદો કે મહત્તમ નફો મળે એને, એટલે કે વસ્તુ છે એ વેચે. ટૂંકમાં કહેવાય ને કે એ જે વસ્તુ વેચાણ કરે છે તો બદલામાં એને જે કિંમત મળે છે એ કિંમત અને નફો પણ મળતો હોય છે. તો વસ્તુની કિંમત અને નફો જે વધારાનો મળે છે એટલે કે એની એવી ઈચ્છા હોય કે મહત્તમ નફો એને મળે. કોને? વેચનારને. અને ખરીદનારનો ઉદ્દેશ્ય શું, એનો હેતુ શું હોય કે એને મહત્તમ, ટૂંકમાં કહેવાય કે સંતોષ છે મળે, એટલે કે એ જે વસ્તુ ખરીદે તો એમાંથી પૂરતો સંતોષ મળે તો એ વસ્તુ છે ફરી વાર ખરીદી કરવા પ્રેરાય. હવે એ જે વસ્તુ ખરીદી છે એમાં જ એને ટૂંકમાં કહેવાય કે સંતોષ નથી મળતો, તો અગાઉ એ પછીથી કોઈ એ ટૂંકમાં કહેવાય કે ખરીદી કરવા નહીં પ્રેરાય. એટલે કે આમાં મુખ્ય શું છે કે વેચનારને મહત્તમ નફો અને ખરીદનારને મહત્તમ સંતોષ મળવો જોઈએ. આગળ જોઈએ વસ્તુ કે સેવાઓ. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે. એટલે કે બજારમાં માંગ પામતી અને વેચાણ થતી, એટલે કે માંગ પણ થાય અને વેચાણ પણ થાય, એવી વસ્તુ અને સેવાઓ હોવી જરૂરી છે. એટલે કે એવી વસ્તુ હોવી જોઈએ કે જેની બજારમાં માંગ હોય અને એવી સેવાઓ હોવી જોઈએ કે જેની બજારમાં માંગ હોય. હવે માંગ જ ન હોય તો એ વસ્તુ શું કામની? કારણ કે કોઈ ખરીદે માંગ એટલે શું થાય કે ગ્રાહકો હોય છે ખરીદવા માટે. હવે એ જ નહીં હોય એ જે વસ્તુ એની ટૂંકમાં માંગ જ નહીં કરે તો પછી છે એની ટૂંકમાં કહેવાય ને કે કોઈ જાતની અર્થ નથી એમ. એટલે કે વસ્તુ છે એની માંગ હોવી જરૂરી છે બજારમાં. માંગ હોય તો એનો પુરવઠો છે એ ઉપયોગી બને છે. બજારમાં ઉત્પાદન કે વેચનાર પોતાનો નફો છે મહત્તમ કરવાના આશયથી વસ્તુ અને સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે, એટલે કે અલગ અલગ પ્રકારના સ્વરૂપ છે બહાર પાડે છે, એના અલગ અલગ મોડેલ છે. એવું માને કે આપણે ઘણી વખત ફોર એક્ઝામ્પલ લઈએ તો સારું એવું ઉદાહરણ અત્યારે મોબાઈલ છે એનું લઈ શકીએ છીએ, પછી લેપટોપ છે એનું પણ લઈ શકાય છે. એટલે એ શું કરે, અલગ અલગ એના જે વિભિન્ન સ્વરૂપો છે પૂરતો ઉપયોગ એ કરે, પણ એના અલગ અલગ નવા નવા વર્ઝન છે, નવા નવા મોડેલ છે, અલગ અલગ ફીચર સાથે બહાર પાડતા હોય છે. તો એને લીધે શું થાય કે ગ્રાહકોને એકજાતનો આકર્ષણ ઊભું કરે અને બીજું કે ખરીદી કરવા માટે ગ્રાહક પ્રેરાય. તો એ રીતે એને ટૂંકમાં કહેવાય કે માંગ ઊભી કરે છે કે જેથી કરીને વસ્તુનું વેચાણ વધારે થાય અને નફો પણ વધારે થાય. આમ તેઓ વસ્તુ અને સેવાઓ છે એ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરતા હોય છે. કે જ્યારે ખરીદનાર વસ્તુઓ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ છે મહત્તમ કરવા વસ્તુઓ અને સેવાઓ છે એનું આદર્શ સંયોજન કરે છે, એટલે કે એને મહત્તમ નફો મળે એ માટે, ગ્રાહકોને મહત્તમ સંતોષ મળે એ માટે એક આદર્શ જેવું ટૂંકમાં કહેવાય ને કે સારું એવું નવું કંઈક કહેવાય ને કે ઇનોવેટિવ કરતા હોય છે, કે જેથી કરીને વસ્તુ અને સેવાઓનું આદર્શ સંયોજન કરે અને ગ્રાહકોને વસ્તુની પૂર્તિ કરાવે, એટલે કે માંગ છે એટલે જેથી કરીને વધારે જોવા મળે. આગળ જોઈએ સંપર્ક કે બજાર છે એમાં વસ્તુ અને સેવાના ખરીદનારા અને વેચનારા એકબીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. એટલે બજારમાં શું થાય કે વસ્તુઓ અને સેવાઓ છે એના ખરીદનારાઓ શું કરે કે એકબીજા સાથે સંપર્કમાં આવતા હોય છે. અને આગળ જોઈએ કે ઘણી વખત સંપર્ક છે તો એમાં પ્રત્યક્ષ હોય પરોક્ષ કંઈ પણ હોઈ શકે, પણ ખરેખર ટૂંકમાં સંપર્કમાં આવતા હોય છે. આગળ જોઈએ કે સંપર્ક છે એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ સ્વરૂપનો હોઈ શકે. માનો કે કોઈ ટેલી શોપિંગ છે, આમ તો આપણે અગાઉ જોઈશું ઘણા બધા ઉદાહરણ. વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા વ્યક્તિઓ છે એટલે કે બંને એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે અથવા તો તેઓ નીચેની રીતે સંપર્ક કરે છે. એટલે કે વર્તમાન સમયમાં કેવું હોય કે ખરીદનારા અને વેચનારા બંને હોય એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે, એટલે એકબીજા સાથે સંપર્કમાં આવે કે જેથી કરીને નીચે બધી આપણને આપણે છે કે કોઈ પણ રીતે નીચેની રીત આપી છે બધી કે આ રીતે સંપર્ક કરી શકીએ છીએ. સૌ પ્રથમ આપણે જોઈએ ટેલી શોપિંગ. તો ટેલી શોપિંગની વાત કરીએ કે તેમાં વસ્તુઓ અને સેવાઓ છે એની જાત ખરાઈ કરી અને તેની ટેલિફોન દ્વારા વસ્તુ અથવા તો સેવાની ખરીદીના ઓર્ડર અથવા તો આદેશ છે આપે છે. ટેલી શોપિંગમાં કેવું હોય કે એમાં જે વસ્તુ અથવા તો સેવાઓ ખરીદવાની છે તો એની જાત ખરાઈ કરે, એટલે કે પોતે જાતે જ એ નક્કી કરે છે, જોવે છે, એની ચકાસણી કરે છે કે વસ્તુ કે સેવા ખરીદવા જેવી છે કે નહીં. અને જો એ હોય તો એ ટેલિફોન દ્વારા વસ્તુ અથવા તો સેવા છે એની ખરીદીનો ઓર્ડર અથવા તો આદેશ આપે છે. એને યોગ્ય લાગે તો
તમે જાત કરાઈ કરે છે પછી એને યોગ્ય લાગે તો આદેશ આપે છે. આગળ જોઈએ ઓનલાઈન શોપિંગ. તો તેમાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ અને વસ્તુ કે સેવાની પસંદગી આંખી તો કહેવાય કે બધા બહુ માહિતગાર હોય છે. કે ઓનલાઈન શોપિંગની વાત કરી છે એટલે એમાં શું હોય કે જે કોઈ વસ્તુ અથવા તો સેવાઓ ખરીદવાની છે એ શું કરે કે જે વેચનાર હોય છે એની વેબસાઇટ પર જાય છે. એટલે કે વેચનાર હોય એની વેબસાઇટ પર જાય અને વસ્તુ અથવા તો સેવાઓ છે એની જે બધી પસંદગી કરે, ટૂંકમાં એને જે વસ્તુ પસંદ હોય છે એની પસંદગી કરે છે અને એ મુજબ વસ્તુ અથવા તો સેવાની ખરીદીના શું આપે, ઓર્ડર આપે અથવા તો આદેશ આપે છે. આ વર્તમાન સમયમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમ દ્વારા વસ્તુ અને સેવાના ખરીદનાર અને વેચનાર છે બંને એકબીજાના પરોક્ષ રીતે સંપર્કમાં આવે છે. એટલે કે કોઈ શોપ પર નથી જવું પડતું, ફક્ત ઓર્ડર આપે. ઓનલાઈન શોપિંગ તો માનો કે વસ્તુ છે તો એને ડિલિવરી કરી દેતા હોય છે, તો આ પરોક્ષ રીતે સંપર્કમાં છે પ્રત્યક્ષ રીતે. કિંમત જોઈએ કે બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થઈ હોવી જોઈએ. એટલે કે કિંમત છે કે આપણે માનો કે જનરલી જોઈએ ને કે કોઈ વસ્તુ કોઈ ખરીદે તો પહેલાં સૌપ્રથમ પૂછે કે એની પ્રાઇસ શું છે, માનો કે જે કોઈ બાર્ગેનિંગ થતું હોય તો ત્યારે પૂછવામાં આવે છે. એટલે કે વસ્તુ કે સેવા છે એની કિંમત છે નક્કી હોવી જોઈએ. ફિક્સ રેટ માનો કે હોય છે તો એ નક્કી હોય કિંમત. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને પુરવઠા બંને પરિબળો દ્વારા નક્કી થાય છે. એટલે કે જેવી માંગ હોય છે જેવો એનો પુરવઠો હોય છે એ દ્વારા નક્કી કરવામાં આવે છે. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓના માંગ વસ્તુ કે સેવાના વેચનારા દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે કે વસ્તુ કે સેવા છે તો એની કિંમત છે, માનો કે માંગ વધારે હોય છે તો માંગ જેમ વધારે હોય છે એટલે કે એની કિંમત છે એ એના આધારે નક્કી કરવામાં આવતી હોય છે. પુરવઠો છે એ પણ અસર કરે છે. અગાઉ આપણે બે યુનિટ ભણ્યા કે બજાર સ્થિતિ અંગેની જાણકારી કે બજાર સ્થિતિમાં જાણકારીમાં કેવું હોય કે વસ્તુ હોય કોઈ સેવા હોય ખરીદનારા હોય અને વેચનાર છે બંને હોવા જરૂરી છે. એટલે કે બજાર સ્થિતિ શું છે એની જાણકારી બંને ને હોવી જોઈએ, ખરીદનાર અને વેચનાર બંને ને હોવી જોઈએ, તો જ ટૂંકા કહેવાય કે સારી રીતે વેચાણ અને ખરીદી થઈ શકે છે. બજારમાં ફુગાવો અથવા તો મંદીના કારણો હોય અથવા તો કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન વેચાણ કે ખરીદી સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય. બજાર સ્થિતિ અંગેની જાણકારી છે એની વાત કરી કે ઘણી વખત ફુગાવો હોય છે, મંદીનો સમય હોય છે, કોઈ માનવીય આફત આવી હોય એની કુદરતી આફત આવી હોય છે, તો એવા સંજોગોમાં કોઈ ઉત્પાદન થતું હોય વેચાણ થતું હોય તો એવા ટૂંકમાં એનો જથ્થો છે યોગ્ય હોવો જરૂરી છે. તો આવી સ્થિતિ હોય ને બજારની તો પણ વસ્તુ છે સેવા છે એનો પુરવઠો એની માંગ છે જાળવી રાખવી જરૂરી છે. તો આ હતા જે બજારના ઘટકો અથવા તો એના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો લેક્ચર માટે નથી, હવે પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું.